રહ્યા છો સીએનસીસી ગુજરાત. ભગવાન પરશુરામ એ સમસ્ત બ્રહ્મ સમાજના એક પૂજ્ય ગુરુ છે, જેઓ તેમના માટે એવું કહેવાય છે કે ભગવાન પરશુરામ ચિરંજીવી છે અને આજે પણ પૃથ્વી પર તેમની ઉપસ્થિતિ છે, જેથી કરીને તેમનું એક વિશેષ મહત્ત્વ છે. ભગવાન પરશુરામને એવું પણ કહેવાય છે કે તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પૃથ્વી પર અવતરિત થયા છે. શૂરવીરતા અને ભગવાન શિવના પરમ ભક્ત તરીકે પણ તે વિખ્યાત છે. ભગવાન પરશુરામ ક્ષત્રિયોનો 21 વાર નાશ કર્યો હતો એવી એક કથા પણ વિખ્યાત છે. આવા વિશેષ વ્યક્તિત્વવાળા ભગવાન તરીકે પૂજ્ય પરશુરામ દાદાને પાટણ ખાતે તેમની દર વર્ષે રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા આ વખતે 53મી રથયાત્રાનું આયોજન પાટણ ખાતે કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ ભગવાન પરશુરામ યાત્રાનું આયોજન પાટણમાં કર્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળીને સમગ્ર પાટણમાં પરિભ્રમણ કરે છે. આ રથયાત્રા નિમિત્તે નિમંત્રણ પાઠવવા સિદ્ધપુર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંબાવાડી લાલન હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય હાજર રહ્યા હતા. તો તેઓએ જણાવ્યું હતું કે બ્રાહ્મણો સૌ એક બનીને સમાજના વિકાસમાં સહયોગ આપવો પડશે, કેમ કે બ્રહ્મ સમાજ એટલો મોટો સમાજ નથી અને આ સમાજને આગળ ધપાવવા માટે સમગ્ર સમાજ એકત્રિત થઈને એકબીજાના સહાયક બની સમાજને આગળ લાવવો પડશે. કોઈ મંદિરમાં જઈએ, ઘરે જીવો અગરબત્તી કરીએ,
સચિદાનંદ મહારાજે સરસ વાત કરી કે જો તમારે માગવું જ હોય તો ઈશ્વરભાઈ એક જ વસ્તુ માગી લો, એ ઈશ્વર મારા રાજ અને દીકરાને કુશળ બુદ્ધિ આપે. એક મહારાજ, એક સંપ્રદાયનો કોઈ વડો લુચ્ચો લફંગો પાકે તો 5-10 હજાર માણસને નુકસાન કરે. એક ઉદ્યોગપતિ હોય તો તમને 10,000-12,000 માણસને રોજી રોટી આપી શકે. પણ દિલ્હીની ગાદી એવી હોય, ગાંધીનગરની ગાદી હોય, એના ઉપર જે 27 બેસે એમના એક નિર્ણયથી કરોડો માણસને ફાયદો થાય અને એક નિર્ણયથી કરોડો માણસને નુકસાન થાય. આપણને આરોગ્યની તકલીફ છે, સુવિધાઓ મળતી નથી, ટેક્સ સરકાર લે કે પછી કોઈ બી સરકાર લે, શિક્ષણ આપણને મળતું નથી જોઈએ હોય, બીજા દેશોની સરખામણીમાં આપણે ઝીરો છે. આપણે સિદ્ધપુર એ ભૂદેવોની નગરી છે, જે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો. આ મિટિંગનું આયોજન સિદ્ધપુરના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. આ મિટિંગમાં અશ્વિનભાઈ જોશી, મહિલા પ્રમુખ હર્ષાબેન શુક્લ, મંત્રી સંજયભાઈ ઠાકર, અંકુરભાઈ ત્રિવેદી, દીક્ષિતભાઈ દવે, સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો, મહિલા મંડળની બહેનો, યુવા યશભાઈ ભટ્ટ, નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન ઠાકર સહિત ભૂદેવ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આની સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજીતભાઈ ઠાકર અને અંબાજી મંદિરના ગાદીપતિ સામાજિક કાર્યકર આનંદભાઈ ઠાકર, વિનોદભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આપણને બહુ લાલ વિજય મારા મળ્યા છે. પછી તો આ લોકોનું આગળ આપણી સમાજને વસ્તુ છે કે આપણે IAS કે IPS ટ્રેનિંગ પર ચાલી શકીએ. આ બધી જ બાબતો લઈને જે આજે આપણને મળવા આવ્યા છે તો એમને સાંભળીશું. જય શ્રી રાધે. હું વારંવાર છેલ્લા 2 વર્ષમાં મળે છું અને આખા જિલ્લાના સંગઠનની જવાબદારી સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજના પ્રેસિડેન્ટે મને સોંપી છે. આમાંથી કેટલાક મિત્રો આપણે અધિવેશન બોલાવ્યું પાટણ જિલ્લા બ્રહ્મ સમાજનું ત્યારે આવેલા છે. આ જવાબદારી મને ખૂબ તપની સોંપી છે. જવાબદારી સ્વીકારી દ્વારા અનેક માણસો મને કહેલો, મને કીધું કે મોટી શક્તિ વેડવો જ હતા. પણ હું જે વસ્તુ પકડું હું સફળ ના થઉં ત્યાં સુધી નાસી પાસ થતો નથી, એ મારો સ્વભાવ છે. અને આજે હું ખૂબ આનંદથી ગૌરવથી વાત કરું છું. તમે સમગ્ર જિલ્લાની અંદર મજબૂત બ્રહ્મ સમાજનું સંગઠન દરેક તાલુકા મથકે થઈ ચૂક્યું છે. પાટણ જિલ્લા, પાટણ તાલુકા, પાટણ સિટી અને તમામ તાલુકા મથકોની અંદર આપણે સંગઠન બનાવ્યું છે. ક્યાંક નાના મોટા હજુ પ્રોબ્લેમો હોય છે, હું અંકુરભાઈને બોલાવો તો ભાઈને ના ગમે, ધર્મેશભાઈને બોલાવો તો કે અંકુરભાઈ બરોબર નથી. આવી નાની રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.